વડોદરાના અલવાના નિવૃત્ત આર્મી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક રીતે સદ્ધર બન્યા છે. ગુજરાત અને દેશભરમાં જ્યારે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છે ત્યારે વડોદરાના અલવાના નિવૃત્ત આર્મી જવાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે 6 લાખની કમાણી કરી રહ્યા છે. આવો જાણીએ આ પ્રગતિશીલ ખેડૂતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની કહાની. આ છે ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન શ્રી રવજીભાઈ ચૌહાણ. તેઓ અલવા ગામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. શ્રી રવજીભાઈ એક પ્રગતિશીલ ખેડૂતની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના ટ્રેનર પણ છે, જેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે ગેરસમજ દૂર કરી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. શ્રી રવજીભાઈએ પોતાની 5 વીઘા જમીનમાં 3 ગાય રાખી ટકાઉ ખેતી કરી રહ્યા છે. તેમણે 5 પ્રકારના આંબા સાથે ચીકુ, જામફળ અને આંતરપાક તરીકે ડાંગર, ઘઉં અને હળદરની ખેતી કરીને સારો એવો નફો કરી રહ્યા છે. સાથે જ સરકારની સહાયથી 5 હોર્સ પાવરની સોલાર પેનલ લગાવી રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી તેમાં પણ ખર્ચ બચાવી રહ્યા છે. હું રાવજીભાઈ ભૈલાલભાઈ ચૌહાણ, ગામ અલવા, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. અને હું આ લગભગ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. અને પ્રાકૃતિક ખેતીના જે 5 આયામો જે છે, એ 5 આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું. વર્ષ દરમિયાન મારે ચીકુ ને આંબાની થઈને લગભગ 3 લાખની આવક આની અંદરથી છે. પ્લસ હું આની અંદર આંબા ને ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ. હળદરની અંદર સહપાકમાં તુવેર પણ કરીશ, એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે. હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે. પ્રાકૃતિક ખેતી કરીને નફો પણ રળી શકાય છે તેવું ઉદાહરણ પૂરું પાડી શ્રી રવજીભાઈ આ પંથકમાં અન્ય ખેડૂતોને તાલીમ આપીને પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓ વડોદરાના પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ બની રહ્યા છે.